નમસ્કાર મિત્રો ક્લાર્ક ની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે જાહેર વહીવટ ભાગ ચારની અંદર આજનો મુદ્દો છે નાગરિકોનું ખતપત્ર અથવા તો એને કહેશું આપણે અધિકાર પત્ર મિત્રો નાગરિકોના અધિકાર પત્રને લગતા જેટલા જેટલા મહત્ત્વના પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરવાની છે તો છેલ્લે સુધી આ વિડીયો સાથે જોડાઈ રહેજો તેમજ આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા ગુજરાતમાં નાગરિકોનું ખતપત્ર કેટલા નાગરિકોના ખતપત્રકો પ્રકાશિત કરાયા છે જવાબ છે ત્રણસો પાંચ નાગરિકોનું ખતપત્ર ગુજરાતમાં કયા સ્તરે જાહેર કરાયું છે જવાબ છે જિલ્લા સ્તરે નાગરિકોનું ખતપત્ર જાહેર કરવાનો ઈરાદો શું છે જિલ્લા સ્તરે વહીવટી તંત્ર અસરકારક બને બને અને જવાબદાર તે માટે નાગરિકોનું ખતપત્ર જાહેર કરવામાં આવતું હોય છે ત્યારબાદ નાગરિક ખતપત્રમાં શાનો સમાવેશ થાય છે તો જે તે કચેરીનું નામ અરજી સાથે જોડવાના દસ્તાવેજ અને ફીની વિગત એટલે જવાબ આવશે ઉપરના તમામ એ જ પ્રશ્ન છે નાગરિકના ખતપત્રમાં શેનો સમાવેશ થાય છે તો ઉપરના ત્રણનો તો સમાવેશ થાય છે એ સિવાય નાગરિકની અરજીના નિકાલની સમય મર્યાદા અરજી કોને સુપ્રત કરવી તે અને અરજી સાથે જોડવાના દસ્તાવેજો આ તમામ બાબતો નાગરિકોના ખતપત્રની અંદર સમાવવામાં આવતી હોય છે ત્યારબાદ નાગરિક કથપત્ર અનુસાર નાગરિકોની અરજી ક્યાં સ્વીકારાય છે છે જવાબ જન સેવા કેન્દ્રમાં નાગરિક કથપત્રનો હેતુ શો છે લોકો ઝડપથી તેનું કામ પતાવી શકે નિર્ધારિત સમયમાં સરકારી કચેરીમાં લોકોનું કામ પતે વહીવટી તંત્ર વિશે લોકોને જાણકારી મળે અને લોકો તેમની સમસ્યાઓના ઉકેલ માટેના હકો વિશે જાણે એટલે ઉપરના તમામ બાબતો છે એ નાગરિકોના ખતપત્રના હેતુમાં આવશે તેમાં વિભાગમાં નાગરિક ખતપત્ર યોજનાનો અમલ થતો નથી એમાં આપેલું છે કાનૂની બાબતો અને સંસદીય બાબતોનો વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિભાગ અને મોસમ પરિવર્તનનો વિભાગ આ ઉપરની ત્રણેય બાબતોમાં ખતપત્રનો અમલ થતો નથી તેમાં ગુજરાતમાં આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એટલે કે એટીવીટી કાર્યક્રમ ક્યારે શરૂ કરાયો જવાબ છે બે હજાર અગિયારમાં ગુજરાતમાં એટીવીટી કાર્યક્રમ હેઠળ શું કરવામાં આવ્યું છે જવાબ છે ઉપરના તમામ એટલે કે તાલુકા કક્ષાના વહીવટી તંત્રને સંગીન બનાવવું દરેક તાલુકામાં જનસેવા કેન્દ્ર ઊભું કરવું અને તમામ વિભાગની સેવાઓ જનસેવા કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવી ત્યારબાદ છેલ્લો પ્રશ્ન ગુજરાતમાં જન સેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ ગુજરાતમાં જન સેવા કેન્દ્રની શરૂઆત થઈ બે હજાર ચારમાં